બરાબર. આઈએમપી એક પ્રશ્નની મેં ચર્ચા કરી હતી બેટા, કે સોરી અંતરવિરુ સમયના આલેખના ઉપયોગો જણાવો. શું ભણ્યા હતા આપણે બેટા, યાદ કરો બેટા, અંતરવિરુ સમયના આલેખના ઉપયોગો જણાવો. દંડમાંથી ગ્રામ આજે જ એવો એક એના જ સંદર્ભમાં પ્રશ્ન ભણવો છે. જો બેટા આ બે પ્રશ્નોને ભેગા ના કરતા, નકર આ બે પ્રશ્નો ભેગા થશે તો 100% તમે પ્રોબ્લેમમાં આવશો. આપણે ભણ્યા હતા બેટા અંતરવિરુદ્ધ સમયના આલેખો, હવે ભણવું છે મારે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. કયો પ્રશ્ન ભણવો છે મા દીકરાઓ? વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. કયો પ્રશ્ન ભણવો છે મા દીકરાઓ? બોલાવડો બેટા. વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. પછી હું બંનેની કમ્પેરિઝન પણ કરાવું, અને એ કમ્પેરિઝન આપણે યાદ રાખવાની બેટા. કઈક શું થાય, કમ્પેરિઝન જો નહીં કરો બેટા તો વેગ વિરુદ્ધ સમયનું માગ્યું હશે તો અડધું અંતરવિરુદ્ધ સમયનું અંદર ઘૂસી જશે, કારણ કે બંનેનું કોમન છે બેટા, બરાબર. અને એના પછી બીજા બે આઈએમપી પ્રશ્નો ભણીએ એટલે પછી દાખલા આવશે. મેં તમને કીધું કે અહીંયા તમારે દાખલા છે માં દીકરા. ભાઈ જો સ્કૂલો હમણાં ઓપન થવાની નથી એટલે સ્કૂલની આશા છોડી દેવાનું. ન્યૂઝ પેપર બધાએ વાંચ્યું હશે, ડિસેમ્બર સુધી ના કહી દીધી છે કે ડિસેમ્બર સુધી તો કોઈ શક્યતાઓ નથી, બરાબર. એટલે ડિસેમ્બર સુધી તો આપણે ઓનલાઈન ભણવાનું એ પાક્કું થઈ ગયું માં દીકરાઓ. હે, પંક્તિ ખુશ થઈ ગઈ. નહીં પંક્તિ નહીં જવું ગયું, સ્કૂલમાં જવું નથી ગમતું માં દીકરા. હા એટલે તું પહેલી ઢબુડી હશે, નકા બધા સ્કૂલે જવું ગમે. જો પેલા પેલા શું નામ કેવલ ને પૂછો, કેવલ ને તો સ્કૂલે જવું ગમતું હશે. પૂછો કેવલ ક્યાં ગયો. જો સર વિશ્વદેવ તો તૈયાર જ છે આમાં. ચાલ સ્કૂલે જઈને તારે શું કરવું છે, કોને મળવું છે બેટા વિશ્વદેવ? ના ના, એના પ્રિય સર હર્ષદ સર ને એને મળવું પડે ને બાપા. નહી બેટા, નહી હર્ષદ સર ને મળવા માટે જવું છે ને બેટા. ચલો બેટા, હવે પ્રશ્ન છે આઈએમપી બેટા, વેગ વિરુદ્ધ સમયના આ લેખના ઉપયોગો જણાવો. ભાઈ બોર્ડમાં લખેલું બધા દેખાય છે કે લાઈટ ચાલુ કરું માં દીકરાઓ? ભાઈ દેખાય છે બધાને? વીરા દેખાય છે બેટા? હા જયરાજે કહી દીધું યસ એટલે યસ યસ યસ. ચલો બેટા, જો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. ચલો મને પહેલા કહેશે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં કઈ યાદ રખાય હતું, યાદ આવે છે? ચલો ફટાફટ બોલી જો. જો આપણે આવું બોલ્યા હતા બેટા કે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે. જો યાદ આવ્યો તો બેટા શું હતું બેટા, અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે. એના પાંચ મુદ્દા ભણ્યા હતા, શોર્ટમાં બોલી દઉં કે ભાઈ એક્સ અક્ષને સમાંતર હોય તો પદાર્થ સ્થિર છે બેટા, સુરેખા હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે, વાંકો ચૂકો હોય તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે, પરવલયાકાર, પરવલયાકાર એટલે મેં આકાર કીધો તો રકાબીને સીધી રાખીએ તો પરવલયાકાર, રકાબીને ઊંધી કરી દઈએ તો બેટા ઊંધો પરવલયાકાર. ખબર છે ને, આપણે દિવસ વાત કરી, કારણ કે આપણને ખબર ના હોય બેટા કે પરવલયાકાર આકાર કોને કહેવાય, તો રકાબી યાદ રાખવાની. કોને યાદ રાખવાની બેટા? રકાબી. કે રકાબી સીધી હોય તો સીધો પરવલયાકાર, રકાબી ઊંધી હોય તો એને ઊંધો પરવલયાકાર. એટલે તો પરવલયાકાર હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, ઊંધો પરવલયાકાર હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ડન, ઓકે. એના પછી બીજું ભણ્યા હતા બેટા કે બેટા અંતરવિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત ગતિ કરતા પદાર્થનો શું શોધી બેટા? ઢાળ શોધી. કોનું મૂલ્ય શોધી શકાય બેટા? ઝડપનું મૂલ્ય શોધી શકાય છે. અને છેલ્લું ભણ્યા હતા કે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત ગતિ કરતા પદાર્થનો ચોક્કસ સમયના ગાળે એનું અંદાજિત સ્થાન મેળવી શકાય છે. મને યાદ છે ત્યાં સુધી, નકા મને ઉંમર થઈ એટલે ભૂલી જવાય. કાલ થઈ ગઈ ને બેટા, હવે યાદ નહીં રહેતું, તકલીફ આ છે એટલે ભૂલી જવાય. ડન, તો ચલો આવડી ગયું બેટા. તો હવે મારે ભણવું છે બેટા વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. જો બેટા આ બંનેની કમ્પેરિઝન નહીં કરો માં દીકરાઓ તો 100% કહું છું કે અંતર વિરુદ્ધ સમયના આલેખનું અને વેગ વિરુદ્ધ સમયના આલેખનું ભેગું થઈ જશે માં દીકરાઓ, બરાબર. એટલે બધાનું ધ્યાન. ચલો પેલા તો મને કોઈ કહેશે બેટા પદાર્થ વેગમાં હોય, વેગ વેગ એટલે પદાર્થ ઝડપ ચાલુ હોય તો કદી પદાર્થ સ્થિર કહેવાય? એને એને સ્થિર કહેવાય? ના કહેવાય બેટા. પદાર્થ વેગમાં હોય એટલે એના પાસે એને બે જ ઓપ્શન વધે,
क्या बे ऑप्शन वधे, का तो एनी गति नियमित होय का तो एनी गति अनियमित होय। केवी होय बेटा? का तो एनी गति नियमित होय का तो अनियमित। हवे मैं गाड़ी चालू करी नथी तो मारी पासे बे ऑप्शन वधे। क्या बे ऑप्शन वधे बेटा? का तो मारी एक धारी स्पीड होय, का तो मारी स्पीड में शू थवानी बेटा? वधघट थवानी। अपने बधा खबर, ते बदा तमारा पप्पा चलावता होय गाड़ी बेटा, फोर व्हीलर तो बाजू में बैठा हो, तो आप कई कोई स्पीड कांटा पर नजर राखे, स्पीड कांटा पर नजर राखे, तो कई कोई देखो स्पीड 40, 50, 60, 70, 80 आम वेरिएबल, कभी एवं रहे स्थिर तो 40 की गति पर चालती हो तो 50 शक्य नहीं बेटा। अपनी हमेशा अनियमित गति जो, कारण बेटा कई कोई बम्प आई जाए, कई वक्त कोई गाड़ी ने ओवरटेक करवानी हो तो स्पीड घटाड़ी पड़े और स्पीड वधारवी पड़े। એટલે અહીંયા પહેલું વાક્ય તો એમને એમ જ બોલીશું બેટા જીનલ, પહેલું શું બોલીશું આપણે? કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે। જો એનું એ જ આવ્યું, ખાલી કયો શબ્દ બદલી નથી આપણે, બોલો, અંતર કાઢી અને વેગ મૂકી દીધો, ડન ને બેટા? ડન। તો ચલો પહેલો મુદ્દો બધાને આવડી ગયો, એનો એ જ છે બેટા, કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે। ચલો આવડી ગયું પહેલું વાક્ય બેટા, શું હશે પહેલું વાક્ય? બધા બોલીશું બેટા, કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય। હવે મેં તમને કીધું, ફરીથી કહી દઉં બેટા, જયારે વેગ હાજર હોય ત્યારે મારી પાસે બે જ ઓપ્શન વધે। કયા બે ઓપ્શન વધે માં દીકરાઓ? કા તો નિયમિત ગતિ હોય કા તો અનિયમિત ગતિ। કઈ હોય બેટા? પંક્તિ ખબર પડી બેટા? કા તો નિયમિત ગતિ કા તો અનિયમિત ગતિ, ડન। તો હવે આપણે પ્રશ્ન થાય, સાહેબ ક્યારે નિયમિત અને ક્યારે અનિયમિત, ડન। ચલો ઓકે, તો ચલો આમાં પહેલો મુદ્દો જોજો બધા, એટલે ખબર પડી જાય માં દીકરા। જો પેલા જેવું અહીંયા બેટા સમય આવશે, આપણે એક્સ અક્ષ, આપણી વાય અક્ષ, હવે અહીંયા વેગ આવી જાય। પેલામાં આપણે બધા ખબર, અહીંયા અંતર લખતા હતા, શું લખતા હતા બેટા? અંતર। ચલો અહીંયા પહેલો આવશે બેટા, પેલા જેવું જેવું એક્સ અક્ષ ને સમાંતર, શું આવશે એમાં દીકરાઓ બોલો બેટા? એક્સ અક્ષ ને સમાંતર। ચલો કોઈ મને કહેશે બેટા, અંતર વિરુદ્ધ સમયના આલેખમાં, અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો મારો આલેખ એક્સ અક્ષ ને સમાંતર મળે તો આપણે શું લખતા હતા માં દીકરાઓ? વેરી નાઇસ, અફલાતું। તો આપણે ત્યાં લખતા હતા પદાર્થ કેવો છે માં દીકરાઓ? સ્થિર છે। કેવો છે બેટા? સ્થિર છે। પણ અહીંયા યાદ રાખો, અહીંયા પદાર્થનો વેગ હાજર છે એટલે એમ મતલબ એનો વેગ બદલાતો નથી, સમય બદલાય છે પણ શું નથી બદલાતું બેટા? વેગ। તો એનો મતલબ સમયની સાથે વેગ અચળ રહેતો હોય તો એને તો આપણે નિયમિત ગતિ કહીએ છીએ, એને તો આપણે શું કહીએ બેટા? નિયમિત ગતિ। એટલે જો અહીંયા શું આવશે, અહીંયા વાક્ય રચના આવી આવશે બેટા, કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, યાદ રાખીશું બેટા, એક્સ અક્ષને સમાંતર હોય તો પદાર્થ શું આવશે એમાં દીકરાઓ? નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। એટલે જો બેટા આ એક્સ અક્ષને સમાંતર, તો અહીંયા શું આવ્યું બેટા? નિયમિત। એટલે આપણે ચલો વાંચવું પડે કે ના વાંચવું પડે, હવે હું વન માર્કરમાં પૂછું તો એક્સ અક્ષને સમાંતર દેખીને જવાબદાર લખાય બેટા? તમારે આગળનું વાક્ય વાંચવું પડે, કે વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખની વાત છે? કારણ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષને સમાંતર હોય તો સ્થિર, અને વેગ વિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષને સમાંતર હોય તો નિયમિત। દેખાય છે બેટા? હું એટલા માટે કહેતો આ બે પ્રશ્નોની કમ્પેરિઝન તૈયાર કરવાની, જો કમ્પેરિઝન નહીં કરી અને ચોપડી તો તમે દેખજો બેટા બધાને છૂટ। આ ચેપ્ટર મેં ભણાવ્યું છે ને, મેં જેટલા તમને ફોટા મોકલ્યા છે, હું જે ચાર પ્રશ્નો તમે લખીને મોકલવાનો છું, તમારી ચોપડી કાં તો ડાયજેસ્ટ તમારી ગાઈડ વાઈડમાં દેખજો, તમને કઈ ખબર નહીં પડે બેટા, કશી ખબર નહીં પડે આ ચેપ્ટરમાં, મને તો ખબર જ છે બેટા, અને એકદમ બોગસ ચોપડી છે, એકદમ બોગસ આ પ્રશ્નો મેં લખાયા છે, તમે દેખજો, તમે ચોપડી દેખજો, અંતર્યુ સમયના આલેખમાં કેવું બધું આપેલું છે, ચોપડીમાં ભંગાર આપેલું છે, અને એટલા માટે કહું છું બેટા કે હું તમને જાતે લખીને કેમ આપ્યું, તમને વાંચવામાં તકલીફ ના પડે માં દીકરા, બરાબર? એટલે તમે પરફેક્ટ લખીને જાઓ માં દીકરા, પરીક્ષામાં પરફેક્ટ લખાય આપણાથી, ડન। આના પછીના પ્રશ્નો તો જોરદાર છે, બે પ્રશ્નો ચલાવીશ આમ
એવું લાગશે કે સાહેબ બધું ચોપડીમાં તો અડધુંય આપ્યું નથી, એવું લાગશે તમને બધાને. ડન, તો ચલો આવડી ગયો પહેલો મુદ્દો બેટા. શું યાદ રાખીશું? દીકરાઓ બોલો ફટાફટ, દિયા આવડી જવું જોઈએ. હા, શું આવશે બેટા બોલો? વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે તો શું આવશે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ડન માં દીકરાઓ, ડન. ઓકે ચલો માં દીકરાઓ, બીજો જો બીજામાં દેખો બેટા, બીજામાં આપણે યાદ રાખો કે બેટા એક્સ અક્ષને સમાંતર સિવાયની ચારે ચાર પોઝિશન, એટલે ધ્યાન જ અહીંયા હું ટાઇટલમાં જ આઉટ લખી, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા મળે, એટલે એનો મતલબ સુરેખા હોય, વાકો ચૂકો હોય, પરવલાયાકાર હોય, ઊંધો પરવલાયાકાર, બધા માટે અનિયમિત, બધા માટે કેવી બેટા? અનિયમિત. એટલે એનો મતલબ જો ધ્યાન આપજો, ચારે ચાર આલેખ દોરું છું એટલે તમને ખબર પડે ને, કેટલાક હાજર નતા એ લોકો ખબર નહીં પડે બેટા. ચલો આપણે આ વેગ લઈ લેવાના, અહીંયા અહીંયા આપણે શું લેવાના? સમય. બીટો બેટા લાઈટ ચાલુ કરી દે ને, કારણ કે આજે થોડો આ વરસાદી વાતાવરણમાં. બસ ઘેરે ચાલુ. ચલો આપણે આને કહેતા હતા યાદ કરો બેટા સુરેખા, બરાબર. આને કહેતા હતા માં દીકરાઓ વાકો ચૂકો, બરાબર. આને કહેતા હતા આપણે બેટા પરવલયાકાર, અને આને કહેતા હતા આપણે બેટા ઊંધો પરવલયાકાર. ડન. તો ચારે ચાર પોઝિશન માટે, આ ચારે ચાર, 1 2 3 and 4, આ ચારે ચાર પોઝિશન માટે પદાર્થ શું કરે છે બેટા? અનિયમિત ગતિ કરે. જો પેલામાં બધા માટે અલગ અલગ હતું બેટા, અંતરવિરુદ્ધ સમયના આલેખમાં બધા માટે અલગ હતું, આના માટે નિયમિત, આના માટે અનિયમિત, આના માટે પ્રવેગી અને આના માટે પ્રતિપ્રવેગી લખતા હતા. અહીંયા બધા માટે કોમન, એટલે કોમન શું વાક્ય આવે માં દીકરાઓ બોલો બેટા? કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને, જો વાક્ય રચના દેખ ગયું, એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા મળે, કોઈ પણ રેખા મળે તો પદાર્થ શું હશે ના દીકરાઓ? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એટલે જો અહીંયા તમારે બે યાદ રાખવાનું માં દીકરાઓ, કયું બે યાદ રાખવાનું? વેગ વિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષને સમાંતર તો સ્થિર, અને એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા તો અનિયમિત. એટલે પહેલા માટે નિયમિત અને બીજા માટે અનિયમિત. તો ચલો બધા બોલો વાક્ય રચના, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, પહેલા તો આવી બોલ દઈએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે. શું આવશે બેટા બોલો બધા? વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે. ચલો એમાં બે મુદ્દા દેખાડો બેટા. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અને બીજો મુદ્દો બેટા, વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા મળે, શું આવશે બેટા? એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા મળે તો પદાર્થ શું આવશે માં દીકરાઓ બોલો? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. શું આવશે? તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. બોલો આવડી જાય માં દીકરાઓ? આવડી જાય કે ના આવડી જાય? ડન. શું યાદ રાખીશું બોલો ફટાફટ બેટા? આમાં પહેલી ગતિનો ખ્યાલ મેળવી શકાય, બીજો મુદ્દો યાદ રાખવાનો બેટા એક્સ અક્ષને સમાંતર તો નિયમિત, અને એક્સ અક્ષને સમાંતર સિવાયની કોઈ પણ રેખા તો અનિયમિત. બોલો આવડી જાય? આવડી ગયું. એટલે તો પહેલામાં 5 પેટા પ્રકાર હતા, આમાં પહેલામાં કેટલા પેટા પ્રકાર છે માં દીકરાઓ? 2.
કેટલા છે બે આવું યાત્રા કમ્પેરિઝન કરો કે અંતર વિરુદ્ધ સમયમાં પાંચ વેગ વિરુદ્ધ સમયમાં બે પેલામાં પાંચ કયા કયા સ્થિર નિયમિત અનિયમિત પ્રવેગી અને પ્રતિપ્રવેગી આમાં કયા બે બેટા નિયમિત અને અનિયમિત એટલે જો તમને બે વસ્તુ સાથે આવડી જાય પેલું રિવિઝન થઈ જાય અને આપણને તૈયાર થઈ જાય થાય ના થાય માં દીકરાઓ આવું કરાય સાયન્સમાં આનો ફાયદો છે ચલો હવે આપણે બીજો અને ત્રીજો મુદ્દો દેખી આવડી ગયો પહેલો મુદ્દો બધાને ભાઈ લખીને મોકલી શકો એને લખવાની જરૂર નથી માં દીકરાઓ હું બધું લખીને કમ્પ્લીટ કાલે મળી જશે તમને અને કાલે તમને ફર્સ્ટ ક્લાસ ચાર પ્રશ્નોના પીડીએફ મળી જશે ચાર પ્રશ્નોની આ એક આજનો બીજો અને આના પછીના બે ચલાવવાનો છું એ ડન ઓકે ના ના મોકલાઈ દઉં તમને બેટા લખ્યું હોય તો તમે વાંધો નહીં લખ્યું હશે તો સારી વસ્તુ છે ના લખ્યું હોય તો બેટા ડર આમે જો જે લોકો વિડીયો રેગ્યુલર દેખતા હશે એ લોકો વિડીયોમાંથી પણ લખી શકે બેટા હા ને આપણે વિડીયો મોકલીએ છીએ બધા દેખો છો કેટલા લોકો વિડીયો જોઈએ છે બેટા શીરા નું શાક ના થાય અને વિશ્વદેવ ની વાત ના થાય કરવાની છે જીનલ ચલો કમ્પેરિઝન કરીએ માં દીકરાઓ ચલો કમ્પેરિઝન પેલામાં શું બોલતા હતા માં દીકરાઓ યાદ કરીને વિચારીએ જો આપણે આવું બોલ્યા હતા પેલામાં વાત કરું છું બરાબર એમાં આવું બોલ્યા કે બધા અંતર વિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત ગતિ કરતા પદાર્થનો ઢાળ શોધી કોનું મૂલ્ય શોધી શકાય બેટા ઝડપનું મૂલ્ય શોધી શકાય બરાબર મને યાદ છે ત્યાં સુધી હા ને મને થોડું થોડું યાદ રહી જાય વધારે યાદ ના રહે પણ થોડું થોડું યાદ રહી જાય ડન તો અહીંયા ધ્યાન આપીએ બેટા અહીંયા શું આવશે તો અહીંયા આવું લખીશું બેટા જો ધ્યાન સાબિત કરીને બતાવીશ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખનો ઢાળ શોધી પ્રવેગનું મૂલ્ય શોધી શકાય જો અહીંયા શું આવશે બેટા વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધી પ્રવેગનું મૂલ્ય શોધી જો ત્યાં ઝડપનું મૂલ્ય મળતું હતું અહીંયા કોનું મૂલ્ય મળે બેટા પ્રવેગનું ચલો મને કોઈ કહેશે બેટા આપણે પ્રવેગની વ્યાખ્યા આપી ગયા કોઈએ તૈયાર કરી હોય ને કોઈને યાદ હોય તો બેટા જોઈ નહી આવડતી હોય એને એક્ઝામ ના લો ત્યાં સુધી અમે તૈયાર ના કરીએ સાહેબ તમે એક્ઝામ લો તો તૈયાર થઈ જાય મને ખબર છે યાત્રી હશે નહી તું હા સાચી વાત ને બેટા તમે એક્ઝામ લો તો અમે તૈયાર કરીએ એક્ઝામ વગર સાહેબ શું તૈયાર કરવાનું બધા એવા છે માં દીકરા આવું કરવા લે કોઈની વ્યાખ્યા નહીં આવડતી ના ના ગપ્પા નહીં મારો વિશ્વદેવ વિશ્વદેવ ફેંક્યું તે હે બરોબરનું હા જોઈને તો હું નહીં બોલી દઉં બેટા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે શું આવશે બેટા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે શું આવશે ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે એટલે કાં તો વેગમાં વધારો થાય કાં તો વેગમાં ઘટાડો થાય એને આપણે શું કહીએ બેટા પ્રવેગ જો વેગમાં વધારો થાય તો એને પ્રવેગી કહીએ છીએ અને વેગમાં ઘટાડો થાય તો એને આપણે પ્રતિપ્રવેગી કહીએ શું કહીએ બેટા પ્રતિપ્રવેગી ડન આવું મેં ભણાવી દીધું યસ અને એના પછી આપણે એક સૂત્ર પણ સાબિત કર્યું હતું યાદ હોય તો કે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય યાદ છે ને પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય એના પછી એનો એસઆઈ એકમ પણ સાબિત કરાયો હતો મને યાદ હોય તો કે બધા વેગનો એસઆઈ એકમ લખે તો મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા સેકન્ડ એટલે પ્રવેગનો એકમ થતો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એના પછી મેં સંજ્ઞા સૂચિ લખાવી દી વેગની સંજ્ઞા સૂચિ લખાવી દીધી પ્રવેગની લખાવી મને યાદ હોય મેં ક્યારે શું ભણાવ્યું કયા ઓર્ડરમાં ભણાવ્યું એ પણ યાદ હશે સ્કૂલમાં કયા શબ્દો લખાય ટ્યુશનમાં કયા શબ્દો લખાય એ પણ મને યાદ હોય ના તમને નહીં ખબર હોય તો બંનેનું લખાણ જુદું હશે હા એ તો જે લોકો સજીવોનો પાયાનો એકમ દેખ્યો છે ને એને ખબર પડી ગઈ હશે કે સાહેબ સ્કૂલમાં અમુક શબ્દો વાપરે છે ટ્યુશનમાં અમુક શબ્દો વાપરે છે
હા મને ખબર જ હોય, મને અક્ષરશ યાદ હોય કે મારે ટ્યુશનમાં શું લખાવવાનું, સ્કૂલમાં શું લખાવવાનું, ક્યાં શું લખાવવાનું, બધું મને યાદ હોય મારા દીકરાઓ. અને અક્ષરશ નો ચેન્જ, કયો વર્ડ્સ ક્યારે મેં ઉચ્ચારે ને મને બધી યાદ હોય બેટા, બરાબર. એટલે ધ્યાન આપવાનું તો યાદ રહેશે મારા દીકરાઓ. તો જો અહીંયા સમજો બેટા, અહીંયા બધાનું ધ્યાન બેટા. ચલો પેલા ને જેવું જેવું, ચલો પેલામાં જેને ખબર પડી હશે લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કર્યું હશે. હા આપણે મંગળવારનું તો આપણે અહીંયા અંતર લેતા હતા, એવો અહીંયા હું વેગ લઈ, અહીંયા આપણે શું લઈએ બેટા સમય. અને મેં કીધું ઢાળ કેવી રીતે દોરાય, યાદ આવ્યો? હા, ઢાળ દોરવા માટે શું કરવું પડે બોલો? કાટકોણ ત્રિકોણ બનાવતા હતા, યાદ આવે છે ને? શું બનાવતા હતા અહીંયા બેટા આપણે? કાટકોણ ત્રિકોણ. પછી વેલ્યુએશન શોધવા માટે મેં અહીંયા ડોટેડ લાઈન દોરી હતી, યાદ આવે તો બેટા. એટલે અહીંયાથી મને કોની કિંમત મળે બેટા? વેગની. આમાં ડોટેડ લાઈન દોરું બેટા તો અહીંયાથી મને શું મળે બેટા? સમય મળે. તો મેં કીધું ઢાળ બરાબર શું લખાય બેટા? વેગ ભાગ્યા સમય. અને વેગ ભાગ્યા સમય એટલે તમે જેને સાદી ભાષામાં શું કહો છો બેટા? પ્રવેગ કહીએ છીએ. શું કહીએ બેટા? પ્રવેગ. ત્યાં શું આવતું હતું? અહીંયા અંતર ભાગ્યા સમય એટલે આપણે અહીંયા ઝડપ લખતા હતા. શું લખતા હતા બેટા? ઝડપ. યાદ આવ્યું બેટા? હા, જે લોકો એ દિવસે નતા બેટા, એ દિવસે ઢાળ કોને કહેવાય એ શીખવાડી દીધું. એટલે કોઈને એવું ના લાગે સાહેબ આ ઢાળ ક્યાંથી લાવે. હા, નકર અત્યાર સુધી તમને મને એવું જ યાદ હતું બેટા, ઢાળ. હા, એટલે પેલો શિવરંજની પુલ ઉપર જઈએ લીધી ગબડીએ, એને ઢાળ કહેવાય સાહેબ. હા, કોઈને કીધું પાછળથી ધક્કો માર અને પછી ગબડ્યા હોય તેવી મજા પડી જાય. હા ને, કાં તો સાયકલ ચડાવ્યું હોય, લીધી સાયકલ ગબડાવી હોય અને પછી સાયકલ બ્રેક ના લાગે તો કેવી મજા પડી જાય દેખવા જેવી હોય. હા ને, પસ્તપુર ચાર રસ્તે પેલો આરટીઓ વાળો ઉભો, એના બે પગ વચ્ચેથી સાયકલ જતી રહી. અને ભલે એ હવામાં બાપડો હવામાં તીર છોડે, સાચી વાત ને? હા બેટા, એટલે સમજ. હા, કોણ બોલ્યું? આ સાવંત. પણ તારે જ કયો બ્રેક છે બેટા? તારી જીવનમાં બ્રેક નહીં તો સાયકલ ને ક્યાંથી બ્રેક હોય બેટા? હા સાવંત, તારા જીવનમાં સૌથી જો હોશિયારમાં હોશિયાર ઓનલાઈન કઉથી કોઈને ડફોડ બનાવતો હોય લેક્ચરમાં તો સાવંત બધાને ડફોડ બનાવે. જો સ્કૂલમાં વિડીયો ફ્રીઝ કરી નાખશે, ટ્યુશનમાં વિડીયો ફ્રીઝ કરી નાખશે. હા ને, બધાને ઉલ્લુ બનાવે છે સાવંતીઓ. હા, હા પેલા બેટા લેક્ચર નહીં ભરો ને અને તમે નહીં સમજો બેટા તો એક્ઝામ આઈને ઉભી રહેશે. ભાઈ જો ફરીથી કહી દઉં બેટા, આ મહિનાના એન્ડમાં પણ એક એક્ઝામ આવશે, એકમ કસોટી બેટા, બરાબર. હા આવશે બેટા, જેમ તમારા બે વિષયની એકમ કસોટી પૂરી થઈ ગઈ. કયા કયા બે વિષયની લેવાઈ ગઈ બેટા? સાયન્સની લેવાઈ ગઈ અને ગુજરાતી લેવાની બેટા આ વખત એકમ કસોટી. એવા બીજા પેપર પણ બે આવશે, બીજા બે સબ્જેક્ટની અહીં ઓગસ્ટના એન્ડમાં છે જ, બરાબર. એટલે તૈયારી રાખજો બેટા બધા. હા ને, એટલે બધા વિષય બેટા વાંચજો બેટા, તૈયારી કરજો માં દીકરા. ચલો આવી જાઓ. તો આવડી ગયો બેટા વિરાજ, શું આવડ્યું બેટા બોલોડમાં દીકરાઓ? બીજો પોઈન્ટ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધી વીરા બોલવાનું. હો બેટા, વીરા ભણે છે અહીંયા ઓનલાઈન અને નજર છે આખા ઘરમાં. હો, કોણ શું કરે છે બધું ચેક કરે છે. હા ને, જેમ આપણા ઘરમાં પેલી સાસુમાં હોય ને એ વહુ શું કામ કરીને ચેક કરતી હોય ને એવું વીરા કરે છે. મન દેખાય અહીંયા થી. ચલો બેટા, ઓકે. આનો ત્રીજો મુદ્દો દેખી લો બેટા મારી દીકરાઓ. જો ત્રીજો મુદ્દો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ચોક્કસ સમયના ગાળામાં પદાર્થનું અંદાજિત ક્ષેત્રફળ શોધી શકાય છે. ચલો ડન. જો બેટા, જે લોકો રેગ્યુલર લેક્ચર ભર્યું હશે મંગળવારનું એ લોકોને ખબર હશે બેટા. હા, એ લોકોની વાત કરું છું કે અહીંયા આપણે શું લખીતું માં દીકરાઓ, યાદ આવે છે? જીનલ. હા, જો ચોક્કસ સમયના ગાળે પદાર્થનું ત્યાં લખીતું અંદાજિત સ્થાન શોધી શકાય, જ્યારે અહીંયા શું શોધી શકાય બેટા? ક્ષેત્રફળ. અને આ ક્ષેત્રફળ શોધવાનો દાખલો છે. આના પછીનો જે પ્રશ્ન છે એમાં હું તમને સમજાવીશ કેવી રીતે શોધી શકાય.
बराबर मां दीकराओ, चलो आवड़ी गयु मां दीकराओ, अहींया जो तो कम्पेरिजन शीखवाड़ो, चलो कम्पेरिजन आपणे तैयार करीए, अने हवे जे हुं कम्पेरिजन लखू छुं एनो स्क्रीनशॉट लेवानी छूट बधाने, का तो एने लखवानी छूट बधाने बेटा, आ कम्पेरिजन याद होवी जोईए दरेकने। जो बेटा आ सौथी अगत्यनुं छे, अहींया हुं लखी दऊं बेटा अंतर विरुद्ध समयनो आलेख, अने अहींया हुं लखी दऊं बेटा वेग विरुद्ध समयनो आलेख। समझजो बधा डन, पछी लखजो बेटा। जो नंबर एक बीटू, जो बेटा अहीं पहलो मुद्दो बने नो कॉमन पदार्थनी गति नो ख्याल मेळवी शकाय छे। तो अहीं पण पहलो मुद्दो हतो बेटा पदार्थनी गति नो ख्याल मेळवी शकाय छे, पण अहीं पांच प्रकार हता बेटा, याद करो अंतर विरुद्ध समय ना आलेख में पांच प्रकार था। कया कया पांच प्रकार बेटा? चलो पहलो तो बेटा याद करो एक्स अक्ष ने समांतर, तो आपने लगता था पदार्थ स्थिर छे तेम कहेवाय। बीजो मुद्दो हो तो बेटा याद आवे तो सुरेखा, मारो आलेख सुरेखा मळे तो पदार्थ नियमित गति करे छे तेम कहेवाय। तीजो हो तो बेटा मारो आलेख वाको चूको मळे तो पदार्थ अनियमित गति करे छे तेम कहेवाय। पर चौथो मुद्दो हो तो मारो आलेख बेटा पर वलयाकार मळे तो पदार्थ प्रवेगी गति करे छे तेम कहेवाय। अने पांचमो मुद्दो हो तो बेटा मारो आलेख ऊंधो पर वलयाकार मळे तो पदार्थ प्रति प्रवेगी गति करे छे तेम कहेवाय। डन, आना पांच मुद्दा में आवुं हतुं, ज्यारे आमां बे ज मुद्दा हता बेटा। एक एक्स अक्ष ने समांतर तो आपणे लखता हता बेटा नियमित गति, शुं लखता हता बेटा नियमित गति। अने बीजो आवशे बेटा एमां आवुं लखता हता एक्स अक्ष ने समांतर सिवायनी कोई पण रेखा, जो एक अक्ष समांतर सिवायनी कोई पण रेखानो मतलब शुं थई जाय बेटा? तो चारे चार माटे, कया कया चारे चार माटे? तो हुं अहींया ब्रेकेटमां लखी दऊं, सुरेखा होय बेटा, वाको चूको होय, मैं आलेखमां पण बतावे बेटा, पर वलयाकार होय के ऊंधो पर वलयाकार होय, आ बधा ज माटे आपणे याद राखवानुं बेटा अनियमित गति आवे। શું આવે? બધા જ માટેમાં દીકરાઓ અનિયમિત ગતિ આવે, ડન, યાદ રહેશે। આવી કમ્પેરિઝન કરવાની બેટા, તો પ્રશ્ન ઝડપથી યાદ રહી જશે, એકદમ શોર્ટમાં યાદ રહી જાય બંને પ્રશ્નોમાં દીકરાઓ। ચલો બીજો, આમાં બીજો આપણે લખતા હતા કે ઢાળ ઉપરથી કોની મૂલ્ય શોધી શકાય બેટા? ઝડપનું મૂલ્ય શોધી શકાય। અને આમાં બીજો મુદ્દો હતો તો બેટા ઢાળ પરથી આપણને પ્રવેગનું મૂલ્ય મળે, કોનું મૂલ્ય મળે બેટા? પ્રવેગનું। ત્રીજો મુદ્દો હતો બેટા અહીંયા ચોક્કસ સમયના ગાળે આપણને બેટા અંદાજિત સ્થાન મળે, અને અહીંયા આવશે બેટા ચોક્કસ સમયના ગાળે આપણને શું મળે બેટા? અંદાજિત ક્ષેત્રફળ મળે। શું મળે બેટા? અંદાજિત ક્ષેત્રફળ મળે। અને યાદ રાખવાની આ સૌથી સરળ રીત, આખા બે પ્રશ્નો આમાં આવી જાય બેટા, બોલો આવી જાય કે ના આવી જાય? અને એટલે આવું બધું બનાવવું પડે બેટા, આપણે આવું બધું બનાવીએ શોર્ટમાં તો આપણને યાદ રાખવાની સરળતા રહી જાય બેટા, આપણને ઈઝી બે પ્રશ્નો આવડી જાય। એટલે બધા હું સાઈડમાં ખસી દઉં છું, મારો ફોટો ના આવે એ રીતે બધા સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, અને લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ બધાને આવડે છે લેતો બેટા? અત્યારે આવડતું હોય ને, આ બધી જનરેશનને એવું ના આવડતું બને, અને મારા જેવાને ના આવડે, કોણ બોલ્યું માં દીકરો? સર સર એટલે રિયલ માં આ નજીક લઈ જાઓ બારો, બોલો હવે, હવે બેટા ઓકે,
जो बेटा अपना बे प्रश्नों जो बन्ने प्रश्नों लखू छू तमारे बन्ने प्रश्नों ने मने फर्क समझावानो छे शु तफावत छे बराबर ने जो आवो छे बे प्रश्न अचल प्रवेगी रेखीय गतिना समीकरणों बैजिक रीते तारवो आ प्रश्न नंबर एक बीजो छे अचल प्रवेगी रेखीय गतिना समीकरणों आलेखनी रीते तारवो चलो देखा है वो फर्क छे शू फर्क छे बनने में बेटा ओके वेरी नाइस जो बेटा यहां समझवानो छे पहलो प्रश्न छे बैजिक रीते साबित करवानो छे अने बीजो प्रश्न छे बेटा आलेखनी रीते साबित करवानो छे आ बन्ने ना जवाब समान आवशे पण बन्ने नी मेथड अलग अलग हशे साबिती करवानी मेथड केवी हशे बेटा अलग एमां तमने कही दू पहलो अने तीजो भाग बन्ने नो कॉमन छे समान छे बन्ने प्रश्न नो कयो भाग बेटा पहलो अने त्रीजो एक कॉमन छे એટલે એનો મતલબ પહેલા પ્રશ્નનો પહેલો અને ત્રીજો ભાગ આવડી જાય તો બીજા પ્રશ્નમાં એ તો કોપીરાઇટ કરવાનો છે હા ખાલી બંનેના બીજો ભાગ છે એ અલગ અલગ છે બંનેનો બીજો ભાગ છે એ અલગ અલગ છે અને એના માટે મારે કેટલીક સમજણની જરૂર છે એ સમજણ આપણે અહીંયા પહેલા લઈએ છીએ બરાબર ઓકે મને ખબર છે કદાચ આવડે છે કે નહીં આવડે તો ખબર નથી ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન પૂછું જીનલ એક પ્રશ્ન પૂછું જીનલ આપણા બધા વિષયના માર્ક્સ આવી જાય પછી આપણે ટકા કાઢવા હોય તો તમે શું કરો મને કહો આપણે બધા વિષયના માર્ક્સ તમને આપી દઉં અને હું કહી દઉં તારે કેટલા પર્સન્ટેજ આયા એ શોધી લાય તો તું શું કરે ઓકે સરવાળો કરે પછી ધારો કે આપણા સિલેબસમાં સાત વિષય છે સમજો બેટા સાત વિષયની હું એક્ઝામ લઉં છું દરેક એક્ઝામ 100 માર્ક્સની છે તો હું તમને કહી દઉં તમને સાત વિષયનું હું રિઝલ્ટ આપી દઉં અને તમને એવું કહી દઉં કે મારે બેટા તમારા પર્સન્ટેજ જોઈએ છે તો તમે શું કરવાના મને કોઈ કહેશે જેને આવડે તેને ઓકે જો બેટા પહેલું તો તમારે સાતે વિષયનો સરવાળો કરી નાખો અને એને સાત વડે ભાગી નાખો એટલે મને જે મળે એ મારા ટકા થઈ જાય કારણ સોએ આપેલા હોય તો જો સોએ ના આપેલા હોય સપોઝ ધારો કે આપણી 80 માર્ક્સની એક્ઝામ હોય બેટા કેટલા માર્ક્સની એક્ઝામ હોય બેટા 80 માર્ક્સની તો પણ પહેલા શું કરવું પડે મારે બધા વિષયનો સરવાળો કરે સાત વડે ભાગવો પડે અને પછી એક ત્રિરાશી મૂકવી પડે કેવી ત્રિરાશી 80 માંથી આટલા તો 100 એ કેટલા એ જે આવે મારા પર્સન્ટેજ એટલે એનો મતલબ મારે પહેલી સરેરાશ શોધવી પડે શું શોધવી પડે બેટા સરેરાશ કોઈ પણની સરેરાશ શોધવી હોય તો પહેલા એ બધાનો સરવાળો કરવો પડે અને એમની સંખ્યા વડે એમને ભાગવા પડે શું કરવું પડે એમની સંખ્યા વડે જો સાત વિષય હોય તો સાત વડે ભાગવાના છ વિષય હોય તો છ વડે ભાગવાના સપોઝ ધારો કે બે જ વિષયની એક્ઝામ લીધી હું તમને કહું કે આપણે હમણાં એકમ કસોટી લેવાય લેવાય બેટા એમાં આપણે વિજ્ઞાનની લીધી અને બીજી સપોઝ માની લો કે ગુજરાતીની લીધી તમને 25 માંથી માર્ક્સ મળી ગયા હું તમને કહી દઉં કે ચલો 25 માંથી 24 મળ્યા સાયન્સમાં અને 20 માર્ક્સ મળ્યા ગુજરાતીમાં તો હું તમને કહી દઉં કે તમારી સરેરાશ કેટલી કોઈ મને કહે છે તમારી સરેરાશ કેટલી થાય સાયન્સમાં 24 છે અને ગુજરાતીમાં 20 છે તો એની સરેરાશ કેવી રીતે શોધાય બેટા આવડે છે યસ એનું ધ્રુવી કેવી રીતે શોધાય માં દીકા વીરા વીરા માથું પકડ્યું છે માથું ચડ્યું છે વીરા ને આવ્યો હા આવડે છે સરેરાશ યસ એનું જો કશું કરવાનું નથી તમારે બંનેનો સરવાળો કરી નાખો એટલે ચલો મને વિજ્ઞાનમાં કેટલા મળ્યા હતા બેટા 24
गुजराती में केटला मळ्या 20 तो 24 वत्ता 20 केटला थाय बेटा 44 थाय अने 44 ने बे वडे भागी देवा 44 ने बे वडे भागू तो केटला थाय बेटा 22 एटले मारी सरेराश थाय 22 बे विषय नी सरेराश केटली थाय बेटा 22 थाय केटली थाय 22 तो मैं शू कर्यो बन्ने नो सरवाळो भाग्या 2 हवे आवा 3 विषय होय सपोज धारो के 3 विषय छे मेथेमेटिक्स साइंस अने इंग्लिश छे धारो के दिया ने मेस में 20 मार्क्स आए साइंस में 24 मार्क्स आए अने बीजो विषय इंग्लिश का तो मैथमेटिक्स मैथमेटिक्स में 18 मार्क्स आए एटले 3 मार्क्स आया 24 20 अने 18 तो कोई मने कहे सरेराश केटली थशे 24 20 अने 18 चलो सरेराश केटली थशे तो आपणे शुं करवुं पड़े पहला त्रणेय नो सरवाळो करी नाखो चलो 24 वत्ता 20 वत्ता 18 केटलो थाय 62 ओके तो 62 थया तो 62 भाग्या 3 करवा पड़े 62 भाग्या 3 करवा पड़े चलो करो 62 भाग्या 3 जेने आवडतुं होय केटलो चंपाओ अना 20 मूकू तो हवे 6 तरी 18 आ चालू रहे 6 6 6 6 6 અલે યાદ રાખવાની કોઈ પણ ની સરેરાશ કાઢીએ ને દિયા આટલું મગજમાં યાદ રાખવાની બેટા જો બધાને કહું કોઈ પણ ની સરેરાશ કાઢો તો એની લોઅર લેવલ અને હાઈ લેવલ ની વચ્ચે હોય એટલે લોઅર કેટલા માર્ક્સ હતા બેટા 18 અને હાઈ કેટલા હતા 24 એના વચ્ચેનો જ કોઈ જવાબ આવે તમે કોઈ પણ લઈ લો સરેરાશ લઈ લો એટલે આપણે ભૂલ કરતા હોય તો સુધરી જાય આ યાદ રાખવાની સાદી રીત તમારી સરેરાશ હંમેશા લોઅર લેવલ અને હાઈ લેવલ ની વચ્ચે હોય એટલે આપણે ભૂલ કરીએ તો મકડી જાય જો ભૂલ પકડી જાય ના પાડી જાય આવું યાદ હોય તો હું એટલા માટે કહું છું કે અમુક વસ્તુ જે હું શીખવાડીશ એ તમને શોર્ટ સ્કીમ પણ હશે તમારા માટે બેટા બરાબર એટલે તમને કદી પૂછી જાય ભૂલ નહીં થાય બરાબર આ બધી વસ્તુઓ મારે યાદ રાખવાની છે ડન તો આ બધી વસ્તુઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં મંગળવારે કરીશું બરાબર ક્યારે કરીશું હવે બેટા મંગળવારે